કાટુ મારા બાપ દાન દેજો, જે કઈ દાન આવે એ બધું તમારે ગામમાં જ રહે. બાર બીજના ધણી હિંદવા હકમે લીલા ઘોડા વારે તમને કઈ દીધું હોય તો મારા બાપ તમારી ગામની ગૌશાળા હાટું એક થી લઈને 1 લાખ રૂપિયા સુધીનો ફાળો જે થાય ને એ તમારા ગામમાં જ રહેવાનો છે. આજે હું એક આયુર્વેદ દીકરો છું, ઓલા જાહેર ચોકમાંથી કહું છું, કદાચ આ મંડળ ની અંદર 1 રૂપિયો થાય કે 1 લાખ રૂપિયા થાય, મંડળ ની અંદર નહીં 1 રૂપિયો ની ચોકલેટ ખપે ને તો ગાની માટી ખપે હો, માટી ખપે હો. આ મંડળ ની અંદર થી કદાચ 1 લાખ લઈ 1 કરોડ રૂપિયા થાય, મંડળ ના કોઈ સભ્ય ની અંદર જો આના કોઈ દાણા લેતા હોય કે 1 રૂપિયો ની ચોકલેટ લે ને તો એને ગાની માટી બરોબર કહેવાય. મારા વાલા મંડળ ની અંદર થી કોઈ રૂપિયો લેતું નથી. આ ગામ ની અંદર થી જે કઈ ફાળો દેવે ને તમારા ગામ ની ગૌશાળા ની અંદર રહ્યા મંડળ વાળા કોઈ કઈ લઈને જવાનું નથી. માટે જો કઈ ભગવાન બાર બીજના ધણી લીલા નેજા વાળા એની જગ્યામાં બેઠા છો, બાપ જો કોઈ દીધું હોય તો દેજો, બાકી આપણે હવા સુધી મોત તો કરવાની જ છે. બોલો રામા પીરની જય. હાલો 2500 રૂપિયા બાબરિયા અમીરભાઈ આલાભાઈ. બોલ રામા પીરની જય. હેલો દાદા, હવે બધી બાપુની વિધિ કરો. વિધિ તો કરું પણ આ મૂંગવાળી વધી ગઈ છે. મૂંગવાળી નથી વધી ગઈ, આ અમારા બાપુ ગલોપ નાખે એવું છે. લાઈટ ઓછી પડે એમ નહીં, આના બધાના સારજ અલગ થશે. આ સારજ નું કઈ ઉપાધિ ન કરતા, હું સભામાંથી શીખ લેતો આવું એમ ઉપાધિ તો. હાલો તમે એકાદ મુરત મુરત વર્તાવો તો હું શીખ લેતો આવું, ઉપાધિ ન કરતા. એ બાપુ કોક શીખ તો દિયો અને ભીમ બાપા શીખ બીખ નું કઈ કરો હવે. યાજ પેલો રે પાનુ રે ગોર દેવ ફેરાવે રે યાજ પેલે મારા વાલા મારાથી એક ભૂલ થઈ ગઈ છે.
આ તમારા વતી જે કઈ ફાળો આવશે ને એ ગૌશાળાનો નહીં, પણ આ ધાર ઉપર જે રામાપીર ની જગ્યા છે ને ત્યાં રામાપીર નું બનાવવા મંદિર બનાવવામાં આવે છે તે વતીનો ફાળો છે મારા વાલા. બે હાથ ને ત્રીજું માથું જોડીને માફી માંગુ મારા બાપ, ભૂલ થઈ ગઈ, ગૌશાળાનો નહીં એક મંદિર હાટું ફાળો છે. દાદા બોલો, હું શીખ લઈ આવું હમણાં. તમે કંકોત્રી લખતા જાઓ અને ગણેશ બાપા બેહાડતા જાઓ. એક અંકો સાટીને લખવે સર્વે કામ સિદ્ધ કરી, એટલું જ નહીં તમારા બધાને કહેજો કે પીગળ ગતિ જાણ બહુ જાડેડી આવે તેમની સુવિધા પૂરતી રાખે, સુવિધા પૂરતી. અરે પીગળગઢના રાજા, હા ભૂદેવ, અમારા પોકરણગઢના રાજા કઈ જેમ તેમ નથી, તમારા માટે સોનાના સિંહાસન પર બેસાડી શકે એમ છે. ભલે ભૂદેવ, તમે ભૂદેવ સોનાના સિંહાસન ઉપર બેસાડશે. હવે સોનું બત્રીને આટો મારી ગયું અટાણે સોનાના સિંહાસન ઉપર બેસાડશે. સુવિધા પૂરેપૂરી છે, આતે કઈ વાંધો નહીં, બધાની વ્યવસ્થા પૂરી કરજો અને આપણો ઉતારો ન ખો. આપણો ઉતારો ન ખો રાખવો પડે, મારે કોઈ સેટિંગ ન હોય નક્કી કોક અંધારામાં જઈને બે ઘૂસતો મળતી તો કે જાવ. બરોબર. આજે અરકેને હું માંગે મને જલ્દીથી જણાવો
કે મારી દીકરી સગુણોનો શ્રીફળ તમે કયા રાજ્યમાં ને કયા રાજવીને જીલાવીને આવ્યા કે જાણવા મારું અહીં થણગણી રહ્યું છે. હા મહારાજ, કેતા તો પણ મારી જીભ નથી ઉપડતી. કારણ હે આજે સગુણાને કર મેરે ગુણને ભુલારે પ્યા જેવી તમારી આજ્ઞા. આવા ગણેશ ગુણ ગારાને મોટી મંદારા કંકોત્રી પણ લખતા જાઓ અને માંડવડા પણ રોકાવતો જાઓ. એ કેસર સાટીને લખવી માંડવડે કઈ સોના ના થમા
રાણી પિંગલ કેથી જાન બહુ જાડેરી આવશે માટે એમને બધી સ્વાગતની તૈયારી રાખજો. ય હજાર હાથી ડાવીરા તારી જાનમાં I'm
હવે મૈયરિયા માં મંડો નથી લાગતો તમારો દીકરો પ્રતાપ એના પહેલી વાર લગ્ન થાય છે એટલે વિધિ બરોબર કરજો બરોબર તમને ખબર છે ને અને ખામી કદાચ આવે તો ભાભી તમે ગોર બાપા હું ટાટિયો વાઠી લ્યો તમારથી શું થાય એમ છે તમારું ઘરમાં કઈ હાલતું નથી તમારું કઈ હાલે મારા જેઠ હું કેવો ને ત્યાં તમારું હાલે ખામી નો રાખે સમૂહ લગ્ન માં જાય છે એકાર પાતરી ફીંડું વાળી ખામી હું રાખે લ્યો વિધિ ચાલુ કરો બાપી પારકા પાદરા કઈ વધારે બોલાય નથી રાજના રાણી રમતું રમતું બેન સગુણા ના લગ્ન સુધી ભીગું છે તો બેન સગુણા ના મંગળ ની રીતિ પ્રમાણે આ મંડળ ની રીત પ્રમાણે ચાર મંગળ વર્તાવવામાં આવશે તો ફૂલ લઈ તો